गुड आफ्टरनून ब्रदर। आज आप गणित पद्धति शास्त्र जोवाना छे। अपना सिलेबस में यूनिट वन में अपने चार सब टॉपिक छे, गणित की संकल्पना अने तत्वों, स्वयं सिद्ध तथ्यों, पूर्वधारणाओं, विधानों अने प्रमेय। जयरे बीजो टॉपिक छे शैक्षणिक उद्देश्यों वर्गीकरण। तीजो छे सामान्य हेतुओं अने विशिष्ट हेतुओं, जे आपणे अगाउना यूनिटमां भणी गया। गणितना अनुदेशात्मक हेतुओं, तो आपणे आजे 1.1 थी शुरू करीए। गणितनी संकल्पना अने तत्वो, स्वयं सिद्ध तथ्यो, पूर्वधारणाओ, विधानो अने प्रमेय। सौ प्रथम आपणे गणितनी संकल्पना जोईशुं। गणित शिक्षणनी संकल्पना, गणित शिक्षणनी संकल्पना जोईए एटले आपणे एक एवो ख्याल आवे કે બધી ટાઈપની ટૂંકમાં ગણતરી આપણે જે રોજિંદા જીવનમાં વ્યવહારમાં જે ઉપયોગમાં લઈએ એને તો કે આપણે ગણિત કહેતા હોઈએ છીએ। ગણિતનું શિક્ષણ એટલે ગણતરી કરતા શીખવવું એવી સંકલ્પના છે। ગણિતની મૂળભૂત પ્રક્રિયાઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પર કાબુ મેળવવો અને વ્યક્તિ તેનો ઉપયોગ કરતો થાય એટલે ગણિત શીખ્યો કહેવાય, આ આપણી જૂની સંકલ્પના છે। હવે જૂની સંકલ્પના એ છે કે જે ગણિતની चार प्रक्रियाओ छे, जे बेसिक सरवाळो, बादबाकी, गुणाकार अने भागाकार, आ आवडे एटले गणित आवडे एवू जूनी संकल्पनामां मानवामां आवतुं हतुं। परंतु आधुनिक संकल्पना कंईक जुदी छे। जोईए गणितनी आधुनिक संकल्पना आनाथी जुदी पड़े छे। गणित ए ख्यालोनो विकास करवानुं तर्कबद्ध माळखुं छे, जेमां केटलीक बाबतो सत्य पूर्वधारणा तरीके स्वीकारी तेनो विकास करवामां आवे छे। बीजी रीते कहीए तो गण एटले अव्याख्यायित पदो, व्याख्यायित पदो, पूर्वधारणाओ, नियमो, सिद्धांतो अने सूत्रोनुं क्रमबद्ध माळखुं छे। हवे आधुनिक संकल्पनामां शुं कहे छे के गणित एटले तो के अव्याख्यायित पदो आपणे जे सपोज करीए ई, व्याख्यायित पदो, पूर्वधारणाओ जे तो के साबित नथी थयेली होती, सिद्धांतो अने सूत्रोनुं तो के क्रमबद्ध माळखुं छे। एटले ગણિતને આપણે તો કે સિસ્ટેમેટિક સ્ટડી તરીકે આધુનિક કોન્સેપ્ટમાં જોઈ શકીએ છીએ। ત્યારબાદ પૂર્વધારણાઓની સંકલ્પના। હવે આપણે પૂર્વધારણાઓ કોને કહીએ કે સાબિતી વિના સ્વીકારેલ સત્ય વિધાનો પૂર્વધારણા કહેવાય છે। એવા વિધાનો કે જેની સાબિતીની જરૂર નથી પણ જોઈતા જ તે તો કે સાચા હોય, સત્ય હોય તેવા લાગે છે। આપણે એક ઉદાહરણ જોઈએ। એક એ પ્રાકૃતિક સંખ્યા છે। એક દરેક પ્રાકૃતિક સંખ્યામાં ઉમેરતા તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે। હવે આ બે વિધાનો છે એ આપણે સાચા ગણી લઈએ તો આપણે મળે n બરાબર સેટ 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી ની રચના થઈ શકે। આમ આવા બીજા ઉદાહરણો જેમ કે ભૂમિતિના માળખામાં પાયાની શરૂઆતમાં પૂર્વધારણાઓ સ્વીકારવી પડે છે। બીજું આપણે એક ઉદાહરણ જોઈએ તો કે વર્તુળના સ્પર્શકથી જે ત્રિજ્યા હોય છે તેનો ઇતે લંબ હોય છે, 90 ના અંશે હોય છે। હવે આ પૂર્વધારણા આપણે માની અને ત્રિકોણની મદદથી જો આપણે ભૌમિતિક સાબિતી આપીએ તો એ ખરેખર સાચી છે। એટલે આવી પૂર્ણ પૂર્વ ધારણાઓની મદદથી તો કે આપણે ગણિતમાં શીખી શકીએ છીએ। ત્યારબાદ આવે છે ગણિતના તત્વો। હવે આપણે ખબર જ છે કે ગણિતની કેટલી બધી શાખાઓ છે, જેવી કે ગાણિતિક, અંકગણિત, બીજગણિત, આંકડાશાસ્ત્ર, ભૂમિતિ, સંભાવના, તર્ક ગણિત, આલેખ વગેરે। હવે આ જુદા જુદા રૂપે વિસ્તરાયેલ વિષય છે। આગળ પહેલું તત્વ આપણે જોઈએ કે ગણિતના સ્વયં સિદ્ધ સત્યો અથવા તો સિદ્ધાંતો। ગણિતમાં સ્વયં સત્યો એ એવા નિવેદનો સંદર્ભ આપે છે જેની સાબિતી નથી પરંતુ ખૂબ જ સ્પષ્ટ માનવામાં આવે છે। સત્ય અક્ષર કોઈ શંકા વિના સ્વીકારવામાં આવે છે, સત્ય સાબિત કરવા માટે રૂઢિપ્રયોગ તરીકે તો કે વપરાય છે। આપણે એના ઉદાહરણમાં જોઈએ કે જર્મેલો ફ્રેન્કલ ના સ્વયં સિદ્ધ સત્યો છે સમકાલીન ગણિત અને ગણ પરિચય માટે તો કે ખૂબ જ ઉપયોગી છે। વૈકલ્પિક સ્વયં સિદ્ધ સત્યો તુલનાત્મક ઘટના માટે ઉપયોગી છે। આર્કિમિડીઝ નો અંકગણિત માટેનો સ્વયં સિદ્ધ સત્યો નો સિદ્ધાંત એ પણ ખૂબ જ ઉપયોગી છે અંકગણિત માટે। આપણે હાર્દિકભાઈએ તો પૂર્વધારણાની વ્યાખ્યા સમજાવી હતી,
પછી આપણે એ જ ટોપિકમાં વિધાનો પણ આવે છે, પ્રમેયો આવે છે અને પૂર્વ. હવે આપણે તો વિધાન અને પૂર્વધારણા વચ્ચે સંબંધ, શું સંબંધ રહેલો છે એ આપણે અહીંયા જોઈએ છે. તો પેલા પૂર્વધારણાની વ્યાખ્યા જોઈ લે. આપણે જોયું હમણાં કે હાર્દિકભાઈ કીધું સાબિતી વિના સ્વીકારે સત્ય વિધાનો પૂર્વધારણાઓ કહેવાય છે. એટલે કે કોઈ એવા વિધાન વાક્ય કે જેની પાછળનું કોઈ રીઝન ન હોય કે એને કોઈ સાબિતી ન હોય. આપણે આગળ આગળ ઉદાહરણ જોશું એટલે આપણે તમને ખ્યાલ આવશે એનો. એવા વાક્ય ને વિધાન કહેવામાં, પૂર્વધારણા કહેવામાં આવે છે. હવે આપણે પૂર્વધારણાની વ્યાખ્યા સરખી સમજતા પહેલા, અથવા પૂર્વધારણા અને વિધાનનો સંબંધ સમજતા પહેલા, પેલા વાક્ય અને વિધાન વચ્ચે શું તફાવત છે ને એ પહેલા આપણે જોઈ લઈએ. વિધાન શું છે, વાક્ય શું છે? આપણે એક રીતે જોઈએ તો પેલા આપણે બોલીએ વિધાન, તો વિધાન એટલે આપણે ડાયરેક્ટ એવો જ વિચાર આવે કે કોઈ એક ચોક્કસ વાક્ય હશે. પણ વાક્ય અને વિધાનમાં ઘણો ફેર છે. વાક્ય આપણે સાદી ભાષામાં આપણે બોલતા હોય એવી રીતે આપણે અહીંયા જોશું, આગળ ઉદાહરણ જોશો એટલે તમને સમજાશે. વાક્ય છે ને આપણે કોઈ પણ આપણે બોલી આપણે બોલતા હોય એમાં અમુક અમુક જે વચ્ચે વાક્ય આવે જે સામાન્ય હોય એની પાછળ ઘણા કારણ ના હોય, કઈ રીઝન ના હોય. જે આપણે અહીંયા પેલા આપણે જોઈએ તો કે બેટા 100 વર્ષની થા, આ એક વાક્ય છે. તો એમાં કઈ એવું રીઝન નથી, કઈ એની સાબિતી નથી, કઈ એમાં સત્યતા નથી, કોઈ એમાં કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, સિદ્ધાંત નથી, એવું કઈ નથી. આજે રવિવાર છે તો એ કઈ એમાં કઈ કારણ નથી, એમ કે કોઈ નિયમ નથી. તો એ એક સાદું વાક્ય થયું. અને જો આ ત્રીજું નીચે છે કે જો એક્સ બરાબર 4 તો x+9=10, આ આપણે જોઈએ તો આમાં એક જાતનો નિયમ છે કે જો x=4 હોય તો જ એમાં x+9 છે તો અહીંયા x ની જગ્યાએ 4 લઈએ તો તે થાય છે. એક જાતનો નિયમ છે, એ એક જાતનું ગાણિતિક સૂત્ર છે. તો આ એક જે ત્રીજું ઉદાહરણ છે એ વિધાન તરીકે તરી આવે છે. અને જયારે ઉપરના બે વાક્ય છે, આજે રવિવાર છે અને બેટા 100 વર્ષની થાય, એ વાક્ય દર્શાવે છે. આપણે જોતા ખબર પડી જાય છે કે કયું સાદું વાક્ય છે અને કયું વિધાન છે. જોઈએ આપણે આગળ આગળ ઉદાહરણ પણ આવશે વિધાનના ઘણા. આપણે આગળ હાર્દિકભાઈ બતાવ્યું એ રીતે કે એક પ્રાકૃતિક સંખ્યા છે. પછી આપણે જોઈએ કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. અહીં આપણે સ્વીકારી લીધું કે ભાઈ કોઈ પણ જે વસ્તુ હોય કે 1000 ગ્રામની હોય એટલે 1 કિલોગ્રામ જ થાય છે. પછી એમાં એટલું નહીં કે 900 ગ્રામ હોય તો 1 કિલોગ્રામ, 800 ગ્રામ નહીં, આ 1000 ગ્રામ તો જ એટલે 1 કિલોગ્રામ. ને આ સોધો એના પાછળનો કોઈ એવું રીઝન નથી કે શું કામ 1000 એટલે આમ ને શું કામ 900 ગ્રામ એટલે 1 કિલોગ્રામ નથી કાઢો. પછી એક બીજું ઉદાહરણ છે કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરતા 0 થઈ જાય છે. આ એક નિયમ છે. આપણે જોઈએ કે ગમે એ સંખ્યા હોય એને 0 સાથે ગુણાકાર કરીએ તો એ 0 થઈ જાય. હવે એનું રીઝન ન હોય કે શું કામ 0 થાય છે, શું કામ એક સત્યાર્થ થાય છે, એક નિયમ એમ સિદ્ધાંત. તો વિધાન એ ટૂંકમાં એક જાતનો વિધાન છે. આપણે ટૂંકમાં કહીએ તો કે કોઈ પણ એવા વિધાનો કે જેની સાબિતી નથી તેવા વિધાનોને પૂર્વધારણા કહેવાય છે. એટલે આ વિધાનોને જેની સાબિતી કઈ નથી, જે સત્ય આપણે સ્વીકારેલા છે એ આ બધા જે વિધાનોનો સમૂહ બને અને એક જાતના પૂર્વધારણાઓ જ કહેવાય છે. આપણે ગણિતમાં મેથ્સ વાળા ખબર હોય છે કે કોલેજમાં આપણે આવતી પૂર્વધારણાઓ અથવા ગણિત આગળ ભણવાનો પૂર્ણ ધારણ પ્રમેયો અને ઉપપ્રમેય ઘણું આવતું એ રીતનું છે. એટલે કે એવા વિધાનો જેની સાબિતી નથી, એમ કે આપણે આગળ ઉદાહરણ જોયું હતું કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, તો એની કઈ સાબિતી ન હોય કે શું કામ 1 કિલોગ્રામ થાય છે. તો આ જે વિધાન હોય એ વિધાનોનો જે સમૂહ બને છે એને પૂર્વધારણા કહેવાય છે. આ એક વિધાન અને પૂર્વધારણાનો એક સંબંધ હતો, એ બંને વચ્ચેનો સંબંધ. હવે વિધાન વિશે આપણે વધુ જાણકારી મેળવી હોય તો વિધાન શું છે હજુ એમાં આપણે સમજ મેળવીએ તો કે વિધાનના 3 પ્રકાર હોય છે. એક પેલું આપણે જોઈએ તો અનેવાળું વિધાન આવે છે. અનેવાળું વિધાન એમાં એક આપણે ઉદાહરણ જોઈએ તો કે એક નીરવ વ્યક્તિ છે કે નીરવ એ શિક્ષક અને ક્રિકેટર છે. આ એક સામાન્ય વાક્ય તો આપણે પેલી નજર તો એમ જ લાગશે કે સામાન્ય વાક્ય છે. આગળ આપણે જોયું કે વિધાન અને વાક્ય બે અલગ અલગ છે, પણ અહીંયા તો કઈ એવું સત્યાર્થતા કે નથી, કઈ એનો નિયમ કે નથી.
પણ આ કોઈ ચોક્કસ વ્યક્તિને લઈને કીધું છે કે નીરવ છે એ શિક્ષક અને ક્રિકેટર છે, અથવા નીરવની જગ્યાએ કોઈ વ્યક્તિ એમનામ લખ્યું હોત કે આ ભાઈ ખાલી એક ભાઈ છે શિક્ષક અને ક્રિકેટર છે, તો એ સામાન્ય વાક્ય છે. પરંતુ અહીંયા નીરવને જ લઈને કીધું છે કે નીરવ શિક્ષક અને ક્રિકેટર છે, એટલે નીરવ માટે જ સત્ય છે, બીજા કોઈ માટેનું અહીંયા ઉદાહરણ આપેલું નથી. એટલે કે આ એક વિધાન થયું નીરવ માટે. હલો, હા, નીરવનું ઉદાહરણ થયું, અને 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 વાળું ઉદાહરણ વિધાનનું એક ઉદાહરણ થયું. હજી એક આપણે વિધાનનો જોઈએ તો અથવા વાળું વિધાન. અથવા વાળું વિધાનમાં આપણે ઉદાહરણ જોઈએ તો સિક્કો ઉછાળતા છાપ અથવા કાંટ આવે છે. તો આપણે ખબર છે કે 10માં આપણે ચેપ્ટર આવતું સંભાવના, સંભાવનામાં આપણે અથવા આપણે જોઈએ તો કોઈ પણ સિક્કો હોય આપણે ઉછાળીએ તો એમાં બે જ પરિણામ મળવાના છે, કાં તો છાપ આવવાનું છે અથવા કાંટ આવવાની છે. તો એક સત્ય થયું એમ કે સિક્કો ઉછાળશો તો છાપ કાંટ સિવાય કઈ બીજું તો નહીં આવે, એટલે એક વિધાનનું ઉદાહરણ છે અને વિધાનમાં અથવાનું ઉદાહરણ છે. પછી છે તો વાળું વિધાન. હા, તો વરસાદ આવે તો તડકો નથી, અને તડકો છે તો વરસાદ નથી. તો અહીંયા જોઈએ કે આ સત્ય છે આપણે કે વરસાદ આવે તો તડકો નથી, અને જો તડકો છે તો વરસાદ નથી. આની કોઈ સાબિતી નથી કે ભાઈ શું કામ આનું પાછળનું કારણ શું આ કે એમ, કે આપણે સ્વીકારી લઈએ હા ભાઈ વરસાદ હશે તો તડકો નહીં હોય અને તડકો છે તો વરસાદ નથી. તો આ એક જાતના વિધાનના ત્રણ જુદા જુદા પ્રકાર છે, એક અને વાળું વિધાન, અથવા વાળું વિધાન અને તો વાળું વિધાન. આપણે અગાઉ જોઈએ જ ચૂક્યા છે અને અથવા અથવા તો લગભગ 12માં ગણિતમાં આવતું કે અને તો અને અથવા વાળા વિધાન વિશે સમજાવો, એના જુદા જુદા દાખલા આવતા. વિધાન વિશે સામાન્ય સમજ થઈ છે. હા, પછી છેલ્લે કીધું આમ વિધાન એ ગાણિતિક દ્રષ્ટિએ સત્યતાનું સ્વરૂપ છે. સત્યતાનું સ્વરૂપ એટલે કે વિધાનમાં સત્ય અર્થાત એમ કહેવાય ને કે સત્યનું સમાનાર્થી વિધાન જ છે, એમાં કોઈ આપણે એક્સેપ કરી લેવાનું, એમ સત્ય જ હોય એમ માની બેસવાનું, સ્વીકારી લેવાનું સત્ય જ છે. પછી બીજો પોઈન્ટ છે આપણો પ્રમેય. પ્રમેય વિશે સામાન્ય અહીંયા સમજ આપી છે કે ગણિત શાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાં પ્રમેય સ્વયં સ્પષ્ટ વિધાન છે જે સાચા સાબિત થયા છે. હમણાં જ આપણે વિધાન વિશે જોયું હતું કે વિધાન કોઈ સત્ય છે, એટલે અહીંયા ચૂપ એ જ લખ્યું છે કે ગણિતમાં એ જે પ્રમેય છે ને એક એવા વિધાન છે જે સાચા સાબિત થયા છે. સામાન્ય રીતે એ સ્વીકૃત નિવેદનો જેવા કે પક્ષોના આધારે અથવા અગાઉ સ્થાપિત કરેલા નિવેદનો જેવા કે અન્ય પ્રમેયના આધારે પ્રમેયનો શાબ્દિક અર્થ થાય છે. એટલે કે પ્રમેય આપણે ખબર છે, આપણે પ્રમેયથી બધા માહિતગાર જ છે કે પ્રમેયમાં પક્ષ હોય ને પક્ષ એટલે કે કોઈ આપણું આપેલું હોય પક્ષ હોય ને સાધ્ય માંગેલું હોય સાબિત કરવાનું હોય એ રીતે કે સામાન્ય રીતે સ્વીકૃત નિવેદનો જેવા કે પક્ષના આધારે એમાં બધું સાબિત કરવાનું હોય છે. એનો શાબ્દિક અર્થ થાય છે એક નિવેદન જે પુરાવા દ્વારા સાબિત થઈ શકે તેનો એક શાબ્દિક અર્થ થાય છે. પ્રમેય આપણે સાબિત કરવાનું હોય છે, એમાં પક્ષ અને આપેલું હોય છે, આપેલું હોય આપણે સાબિતી માંગે કે એને સાધ્ય તરીકે આપણે પછી એને સાબિતી આપવાની હોય છે, એ એક જાતનું એવું નિવેદન. નિવેદન એટલે શું કહેવાય કે આ કોઈ વિધાનોનો સમૂહ પણ પૂર્વધારણા સાથે જેનો સંબંધ છે કે એક જાત સત્ય આપણે સ્વીકારી જ લેવાનું કે એને પછી આપણે વિધાન નહીં આપવાનું કે ભાઈ પ્રમેય છે તો આ પ્રમેય આપણે આપેલો હોય તો એનો કે આની સાબિતી ના હોય એનું પૂર્વધારણા આપણે નહીં લેવાનું. પૂર્વધારણા તો આપણે સ્વીકારી લીધી આમ નહીં આમ થાય છે, પણ પૂર્વધારણાનો છે ને પ્રમેયમાં ઉપયોગ કરી અને પછી આપણે એની આખી સાબિતી આપવાની. પ્રમેય અને પૂર્વધારણા વચ્ચે આ એક જાતનો સંબંધ છે કે પૂર્વધારણા આપણે સ્વીકૃત સત્ય સ્વીકારેલી છે અને પ્રમેય છે એનો પૂર્વધારણા દ્વારા આપણે એનો ઉપયોગ કરી આપણે પૂર્વધારણાને પક્ષ તરીકે આપણે લઈ શકીએ એનો ઉપયોગ કરી અને આપણે એની સાબિતી આપવાની હોય છે. પ્રમેયને આપણે સાબિત કરવાના હોય છે. પ્રમેયને આપણે ઘણા પ્રકાર હોય છે. પહેલા તો મૂળભૂત પ્રમેય આવે છે કે ગણિતના ક્ષેત્રમાં પ્રમેયને મૂળભૂત પ્રમેય જે કોઈ પણ એક જાતનો પ્રમેય હોય છે પ્રમેય એક મૂળભૂત જે હોય પ્રમેય જે એનો એની આગળનો જે આવશે હમણાં ઉપપ્રમેય આવશે એ પરથી તમને મૂળભૂત પ્રમેયનો ખ્યાલ આવશે કે ગણિતના ક્ષેત્રમાં પ્રમેયને મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે. તેના પર આખું ક્ષેત્ર આધારિત હોય છે
તે જરૂરી નથી કે જેને મૂળભૂત પ્રમેય કહેવામાં તેનો ઘણો ઉપયોગ થાય છે અથવા તેને સાબિત કરવું વધુ ઓછું મુશ્કેલ છે. પ્રમેયને આપણે જોઈએ તો આપણે અઘરા પ્રમેય જ લાગતા. દસમામાં પણ આપણે જોયું હતું કે પ્રમેય આવતા એ આપણે અઘરા લાગતા, એમાં એમ લખ્યું છે કે ઓછું વધુ મુશ્કેલ છે પ્રમેય સમજાવવું. ઉદાહરણ તરીકે આપણે કેલ્ક્યુલેટરનો મૂળભૂત પ્રમેય વિભેદક અને અભિનંદન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કેલ્ક્યુલેટરનો એક પ્રમેય છે, જ્યારે બંને અલગ શાખાઓ છે અને બંને વચ્ચેનો સંબંધ સ્વયં સ્પષ્ટ નથી. અહીંયા જે કેલ્ક્યુલેટરનો એક મૂળભૂત પ્રમેય છે એમાં વિભેદક અને અભિનંદન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ બંને જે શાખા છે એ બંને વચ્ચેનો સંબંધ અલગ અલગ નથી, પણ એક જાતનો એમાં એક કેલ્ક્યુલેટરનો પ્રમેય છે એમાં આવે છે વિભેદક અને અભિનંદન. આ બંને એક સંબંધ છે, પણ આ એમાં એ પ્રમેય આપણે જોઈએ તો એમાં ખ્યાલ આવે, પણ એમાં એ બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે એમ કે અલગ અલગ નથી. એ વિભેદક અને અભિનંદન વચ્ચેનો સંબંધ લઈને આપણે પ્રમેયને સાબિત કરવામાં આવે છે. એટલે કે પ્રમેય વિશે એક સામાન્ય માહિતી થઈ છે. પછી પ્રમેયનો મૂળ એ કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટરનો પ્રમેય એક મૂળભૂત પ્રમેય છે. એના ઉપરથી પછી ઉપપ્રમેય આવે છે. પ્રમેય હોય પેલા તો આપણે મૂળભૂત પ્રમેય સ્વીકારવામાં આવે છે, પછી પ્રમેયમાંથી પણ એક બીજો પ્રમેય બને છે. પ્રમેયમાંથી પણ આપણે બીજો પ્રમેય બનાવ્યો તો એને ઉપપ્રમેય તરીકે કહેવામાં આવે છે. અથવા તો જે પ્રમેય હોય એના સાબિતી માટે આપણે કોઈ બીજા પ્રમેયની જરૂર પડે છે એને ઉપપ્રમેય કહેવામાં આવે છે. આ જો આપણે કીધું ઉપપ્રમેય સીધો પ્રમેયમાંથી મળે છે તેની કોઈ વ્યાખ્યા કે નિવેદન નથી. પ્રમેય કીધું એમ કે સાબિત કરવું હોય તો એમાં આપણા પૂર્વધારણાનો અને પક્ષને આધાર આપણે સાબિત કરીએ તો એમાંથી પછી સાબિતી થયા પછી એમાંથી ઉપપ્રમેય મળે છે. ઉપપ્રમેય સીધો પ્રમેયમાંથી મળે છે તેની કોઈ વ્યાખ્યા કે નિવેદન નથી. આ બધી વિધાન અને આપણે હાર્દિકભાઈ કીધું હતું કે પૂર્વધારણા પૂર્વધારણા વિશેની સામાન્ય સમજ આપી હતી, વ્યાખ્યા આપી હતી અને એક ઉદાહરણ આપ્યું. તો એમાં જ વિધાન અને પ્રમેયનું પણ બે ટોપિક હતા. એ પછી અહીંયા વિધાન અને પૂર્વધારણા વચ્ચે શું સંબંધ છે એ અહીંયા સમજાવેલો છે. અને પ્રમેય પ્રમેય શું છે, પ્રમેય વિશે આપણે જોયું તો આપણે જોયું કે પ્રમેયમાં તો આવે આનું કેમ આને બંધ બેસાડે, પણ હકીકત આપણે બીએડમાં આવી રીતે પ્રમેયનું બધું વ્યાખ્યા આપવાની ને આવી રીતે બધી યાદ રાખવી પડે છે. આ વિભેદક અને અભિનંદન કે પ્રમેયની વ્યાખ્યા તરીકે આપણે પ્રમેય અને ઉપપ્રમેય આ પ્રમેયના બે પ્રકાર